જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 53 કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 1247 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલમાંથી આજે કોરોનાના 43 દર્દીઓને રજા આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10 દર્દીઓના મૃત્યુ થતાં લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાઇટર તરીકે ફરજ બજાવતા 28 વર્ષીય ભરતભાઈ જાદવ તથા તેમના 23 વર્ષીય પત્ની જાગૃતિબહેને આત્મહત્યા કરી લીધી હતી. પતિ પત્ની બંનેનો ગઈકાલે આખા દિવસ દરમિયાન સંપર્ક ન થતા પોલીસ હેડક્વાર્ટરમાં આવેલ તેમના મકાનમાં તપાસ કરવામાં આવી હતી, જ્યાં બંનેના મૃતદેહો મળતા પોલીસ બેડામાં ખળભળાટ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે આ મૃતક દંપતીનું 4 મહિનાનું સંતાન છે. માતા પિતાના આપઘાતથી બાળક અનાથ બની જતા કરુણાંતિકા સર્જાઈ છે. સમગ્ર મુદ્દે ડીવાયએસપી એસપી જાડેજાના માર્ગદર્શન હેઠળ તપાસ ચાલી રહી છે. જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર ગઈકાલે 2 કારમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી. એક કારમાં નશાની હાલતમાં આવેલા 3 લોકોએ આ અસામાજિક કૃત્ય કર્યું હતું. આ ઘટનાનો વિરોધ કરનાર 2 યુવકો પાછળ આતંકીઓએ છરી વડે હુમલો કરવા દોટ મૂકતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર ઘટના અંગે એલસીબીને જાણ થતાં એલસીબીએ પાર્થ નામના બુટલેગરને તેની કાર સાથે ઝડપી લીધો હતો, જ્યારે તેના સાગરિત કહેવાતા કપિલ અને વિરલ નામના શખ્સોની શોધખોળ ચાલી રહી છે.